આ તરફ વાપીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મુશળધાર વરસાદના કારણે વાપીમાં પણ જળબંબાકારની સ્થિતિ દોઢ દિવસમાં વાપીમાં વાપીમાં છે છે ઇંચ વરસાદ વરસાદ સમાચાર જેટલો ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ મુશળધાર વરસાદથી વાપી જળબંબાકાર થયું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘરોમાં પણ પાણી ઘુસવાના શરૂ થઈ ગયા છે વાપીના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ જળબંબાકાર થયા છે દુકાનો ઘરોમાં પાણી ઘુસ્યા છે જેથી ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે લોકોને ત્યાં રહેવામાં હાલાકી પડી રહી છે અને જનજીવન પ્રભાવિત થયું છે મુશળધાર વરસાદના કારણે વાપીની સ્થિતિ પણ કફોડી બની છે વાપીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય

જળભરાવની સ્થિતિ સર્જાઈ અને તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે જાણે કે રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ઉધવાડાથી બગવાડા જતા રોડ પર પાણી ભરાવાના કારણે રસ્તોને રસ્તાને બંધ કરવાની ફરજ પડી છે પાણી ભરાઈ જતા રોડ બંધ કરાયો છે અને લોકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડે છે ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર જળ જળભર જળભરાવની સ્થિતિ સર્જાઈ વલસાડના ઉદવાડા વિસ્તારમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે

જ્યાં જુઓ તો પ્યાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને હાઈવે ઉપર નદીની જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે એક તરફ ભારે વરસાદના કારણે વાહન ચાલકોને વિઝિબિલિટી ઓછી થતા વાહન હંકારવામાં પરેશાની થઈ રહી છે તો બીજી તરફ અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે દ્રશ્યો આપ જોઈ શકો છો એક બાજુ હાઈવે પર પાણી ભરાવના કારણે લોકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે ઉપર પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો અટવાયા છે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે વાહન હંકારવામાં એક તરફ વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી છે તો બીજી તરફ નદીની જેમ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે તો તેના કારણે પણ વાહન ચાલકોને તે હાઈવે પરથી પસાર થવામાં હાલાકી પડી રહી છે જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે આપ જોઈ શકો છો એક તરફ મોટા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ જે નાના વ્હીકલ્સ છે જે કાર છે ટુ વ્હીલર છે તે લોકોને પણ ત્યાંથી પસાર થવામાં હાલાકી થઈ રહી છે કારણ કે હાઈવે ઉપર જળ ભરાવની સ્થિતિ સર્જાય છે વધુ વિગતો સાથે અમારા એડિટર રોનક પટેલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે રોનક અમદાવાદ

એટલે કે ગુજરાત થી મહારાષ્ટ્ર તરફ જતા વાહનો દમણ થી મહારાષ્ટ્ર તરફ જતા વાહનો અને સેલવા સાથી મહારાષ્ટ્ર તરફ જતા વાહનો આ હાઈવેના આ આ ભાગ થી પસાર થતા હોય છે અને કેમ કે દમણ ગંગા નદી હોય ઔરંગા નદી હોય કે આજુબાજુના જેટલા પણ નદી નાળા છે એનું જળસ્તર સતત વધી રહ્યું છે અને એ જ કારણ છે કે હાઈવેનો જે નીચાણવાળો ભાગ આવે છે ખાસ કરીને ફ્લાવર બ્રિજ પછીનો જે ભાગ હોય છે એ ભાગની અંદર ગુટણ સમા અમુક ઢાકાણે પાણી છે ક્યાંક થોડાક ઓછા પાણી છે પરંતુ પાણીનો નિકાલ હજુ થઈ રહ્યો નથી કેમકે દરિયામાં પણ બીજી તરફ આપણે જોઈએ તો વલસાડની આજુબાજુનો તિથલનો આખો જે દરિયાઈ બેલ છે પાણી જે આવતું હોય છે વરસાદી એ દરિયામાં જતું હોય છે પરંતુ દરિયામાં ભરતીની શરૂઆત થોડાક સમય પછી થશે એટલે જે પાણીનો નિકાલ થવો જોઈએ નિકાલ થતો નથી એ વાત ચોક્કસ છે કે વાપી અને વલસાડની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં દસ થી લઈ બાર ચૌદ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે આ તમામની વચ્ચે શરૂઆતમાં પાણીનો નિકાલ ચોક્કસથી થયો પરંતુ વરસાદ રોકાયો પણ ખરો પણ કેમ કે ઉપરવાસનો જે વિસ્તાર છે ત્યાં હજુ પણ વરસાદ યથાવત છે અને ઉપરવાસનું પાણી સતત આવી રહ્યું છે અને એ જ કારણ છે કે વલસાડ શહેર હોય કે વાપીના કેટલાક વિસ્તારો હોય પાણી ઉતર ઉતરી નથી રહ્યા અને સૌથી વધુ તકલીફ જે છે તે હાઈવે ઉપર પડી રહી છે કારણ કે હાઈવેથી જેમ મેં કહ્યું છે વ્યસ્ત હાઈવે છે વ્યસ્ત હાઈવેનો આ બિલ્ડ છે

દ્રશ્યો સર્જાયા છે